લોકડાઉનની સ્થિતિમાં શહેરો સુમસામ છે, સરહદો પર પહેરો છે, રાજ્યમાંથી કોઈને આવવા જવાની પરવાનગી નથી. તંત્રએ કડક હાથે કામ લીધું છે અને આ જરૂરી પણ છે, કારણ કે કોરોના જેવા સંકટને નાથવાનો આના સિવાય કોઈ ઉપાય નથી. ઘરે રહો, સ્વસ્થ રહો. લોકડાઉનની સ્થિતિમાં નાના અને મોટા શહેરોના લોકો ઘરોમાં કેદ છે, તો બીજી તરફ રાજ્યની સરહદો પણ સીલ કરી દેવાય છે. તમામ સરહદો પર પહેરો ગોઠવાયો છે, જેથી કોઈ અવરજવર ન કરી શકે. કડક પહેરા સાથે અંબાજીથી 5 કિલોમીટર દૂર સરહદ છાપરીએ ગુજરાતની બોર્ડર પણ સીલ કરી દેવાય છે. રાજસ્થાનમાંથી એક પણ વાહન ગુજરાતમાં પ્રવેશવા દેવામાં નથી આવતું. જોકે આ પૂર્વે રાજસ્થાન પોલીસે પણ પોતાની બોર્ડર સીલ કરી રસ્તા ઉપર આડસો નાખી દીધી હતી. આ બંને બોર્ડર સીલ કરી દેતા રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યનો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો છે. ગુજરાત સદંતર લોકડાઉન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને ગુજરાતનો અંબાજી ખાતે સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપરથી કોઈ ગુજરાત તરફથી રાજસ્થાન તરફ તેમજ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશવા બાબત કોઈ પ્રવેશ આપવામાં દેવામાં આવતો નથી. આ તરફ બનાસકાંઠા પંથકમાં લોકડાઉનને લઈને તંત્ર કડક બન્યું. નિયમોનો ભંગ કરતા કેટલાક વાહન ચાલકો સામે પોલીસે કડક હાથે કામ લીધું. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો મુખ્ય માર્ગો પર નજર રાખીને બેઠી હતી. બિનજરૂરી લટાર મારવા નીકળેલા લોકોને અટકાવી ઘરે જ રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ અપાઈ છે. કોરોના વાયરસ જેમ જેમ ભરડો લઈ રહ્યો છે તેમ તેમ તંત્ર વધુ ને વધુ કડકાઈ દાખવી રહ્યું છે અને લોકોને ઘરની બહાર ન નીકળે તે માટેના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ બહારથી અનેક લોકો આવી રહ્યા છે અને લોકો કામ વગર પણ ઘરની બહાર નીકળી આ જે સોશિયલ ડિસ્ટન્સ છે તેને તોડવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તંત્ર પણ આપ જોઈ શકો છો કે ડીસા પાસે આવેલ આખુલ ચાર રસ્તા પાસે વધુને વધુ કડકાઈ દાખવી રહ્યું છે. હાલમાં અહીં પોલીસ કર્મચારીઓ આરોગ્ય કર્મચારીઓની ટીમ ઉભી છે અને કોઈ પણ વ્યક્તિને કામ સિવાય જે લોકો નીકળ્યા છે તે તમામ લોકોને પાછા વળી રહ્યા છે. વાહન ચાલકો હાલમાં બહારથી આવી રહ્યા છે અને તમામ લોકોને તપાસ કરીને જો કામ સિવાય ન નીકળ્યા હોય તો તેઓને ઘરે પાછા વળી ઘરમાં જ રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. ત્યારે લોકો પણ ખરેખર આ પોલીસ અને તંત્રની કામગીરીને સાથ આપે, સરકારને સાથ આપે તો જ આ કોરોના વાયરસને સામે લડત આપી શકાય, તો જ કોરોના વાયરસને નાખી શકાય તેમ છે. ત્યારે અમારી પણ લોકોને અપીલ છે કે લોકો ઘરમાં જ રહે અને કામ સિવાય લોકો બહાર ન નીકળે તો જ આપણે આ કોરોના રૂપી રાક્ષસને ડામી શકીશું. આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ઠેર ઠેર ચેકપોસ્ટ બનાવીને લોકોને રોકવામાં આવી રહ્યા છે. જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શહેરમાં લોકો બેફિકર બની ઘરની બહાર નીકળતા લોકોને અને વાહનોને પોલીસે ડિટેઇન કરી દીધા છે. તો બીજી તરફ વહેલી સવારથી જ લોકો શાકભાજી અને દૂધ સહિતની આવશ્યક વસ્તુઓ ખરીદવા નીકળી પડ્યા હતા. આ દરમિયાન News18 ગુજરાતીના કેમેરામાં કેટલાક રમૂજી દ્રશ્યો પણ કેદ થયા. લોકો કેમેરા જોતા જ દવાની બોટલને પુરાવા તરીકે બતાવી રહ્યા હતા. હાથમાં દવાની બોટલ હોય એટલે જાણે કે બહાર નીકળવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ હળવા મૂળમાં જણાયા. રાજ્યમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મુખ્ય મથક મોડાસા શહેર ખાતે પણ પોલીસ દ્વારા લોકડાઉનની સ્થિતિને જોતા લોકોને રોકવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે વડાપ્રધાનશ્રી દ્વારા કે લોકડાઉનનું પાલન કરવામાં આવે, લોકો બિનજરૂરી બહાર ન નીકળે, પરંતુ લોકો બેફિકર થઈ અને બહાર નીકળી રહ્યા છે. તેમને હાલ અહીંથી પરત મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે સરકારી ગાડીઓ છે તેમને જવા દેવામાં આવી રહી છે. ખાસ કરીને લોકો કામ સિવાય બહાર નીકળી રહ્યા છે, ત્યારે આ સંજોગોમાં લોકોએ સમજવાની જરૂર છે કે કોરોના વાયરસનો ખતરો ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે જે કાર ચાલકો છે તેમને પણ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમારી પાસે શું પુરાવો છે, કેમ બહાર નીકળ્યા છો. સમગ્ર મામલે પોલીસ કડક હાથે હવે કામગીરી લઈ રહી છે. ત્યારે મોડાસા શહેરનો આ ચાર રસ્તા વિસ્તાર છે કે જ્યાં લોકો જોઈ શકો છો કે જે પ્રકારની ભીડ છે, લોકોમાં ગંભીરતા નથી કે કોરોના વાયરસનો ખતરો એ હદે છે કે લોકોની સંક્રમણની સંખ્યા ધીમે ધીમે વધી શકે છે. ત્યારે આવા સંજોગોમાં પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. જે અરવલ્લી જિલ્લા પોલીસ વડા છે તેમણે ચોખ્ખા નિર્દેશ આપ્યા છે કે કડક પગલાં ભરવામાં આવશે, પરંતુ લોકો સમજતા નથી. ત્યારે ચોક્કસથી હવે કહી શકાય કે અરવલ્લી જિલ્લામાં પણ લોકડાઉનની સ્થિતિને લઈને લોકો ગંભીર બનવાની જરૂર છે. ત્યારે પોલીસ પોતાની કાર્યવાહી દ્વારા લોકોને સમજાવી રહી છે. લોકડાઉનને પગલે લોકો મોટા શહેરોમાંથી ગામડાઓમાં સ્થળાંતર કરી રહ્યા છે. લગભગ 5,000 લોકો અમદાવાદ ઉદયપુર હાઈવે પર જોવા મળ્યા હતા. ગઈકાલે રાત્રિના જે સરકારશ્રીનું જાહેરનામું છે લોકડાઉનનું, જે જાહેરનામાનો અરવલ્લી જિલ્લા વતી અમે સંપૂર્ણ રીતે પાલન થાય તેની પૂરી તકેદારી અને કોશિશ કરીએ છીએ. જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના વ્હીકલો છે જે
એ તમામ સદંતર રીતે બંધ રહે. પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાંથી જે લોકો પ્રાઇવેટલી જાય છે એ બી રેશનલ કારણો સિવાય ના નીકળે બહાર એવી લોકોને અપીલ કરવામાં આવી રહી છે. અને આવશ્યક જે ચીજ વસ્તુઓ છે તેની કમી ના રહે અને તે બાબતની દુકાનો તમામ ખુલ્લી રહે તે બાબતની અમારા તરફથી પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. અરવલ્લી પંથકના ગામડાઓ પણ સુમસામ નજરે પડ્યા. મોટા ભાગના ગામડાઓમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ પેદા થયેલી જોવા મળી. ગામડાઓમાં લોકો પોતાના ઘરમાં રહી દેશહિતમાં કોરોના સામે જંગ લડી રહ્યા છે. આ બહુ સારું છે, કારણ કે આ કોરોના વાયરસ એટલો બધો ફેલાયેલો છે કે એના માટે અત્યારે લડવા કોઈ ઓપ્શન જ નથી. એના માટે ખૂબ જ જરૂરી છે કે ઘરમાં બેસી માટે છે, બીજા કોઈ માટે નથી. અને ખૂબ જ આ સરકારનું જે પગલું છે એ બહુ ખૂબ ખૂબ સરસ પગલું છે.